समग्र देश में प्रजासत्ताक दिवस ने उत्साहभेर उजवणी करवामां आवी हती। त्यारे सोमनाथ मंदिर खाते पण प्रजासत्ताक पर्व की उजवणी करवामां आवी हती। आ कार्यक्रम ट्रस्टी प्रोफेसर जे डी परमार अध्यक्ष स्थाने योजायो हतो। श्री सोमनाथ तीर्थ राष्ट्रीय तीर्थधाम छे, जे देशना मानबिंदु समान छे। त्यारे सोमनाथ दर्शनार्थी आवनार यात्रिको आ राष्ट्रीय तीर्थ खाते धर्मध्वज अने राष्ट्रध्वजना दर्शन करी धन्य बन्या हता। प्रजासत्ताक पर्वनी उजवणी सोमनाथ खाते करवामां आवी हती, जे कार्यक्रम ट्रस्टी जे डी परमारना अध्यक्षस्थाने योजायो हतो। तेमज तेओना हस्ते ध्वजवंदन करवामां आव्युं हतुं। ત્યારબાદ ભારત માતાની વંદના અને સરદાર વંદના તથા પુષ્પાંજલિ કરવામાં આવી હતી, જેમાં સોમનાથ મંદિરના સુરક્ષા જવાનો, સોમનાથ ટ્રસ્ટ સિક્યોરિટી સ્ટાફ, કોઓર્ડિનેટર ડોક્ટર યશોધરભાઈ ભાટ, ભાવેશભાઈ વેકરિયા, કન્સલ્ટન્ટ સુરેશભાઈ જાને, કિરીટભાઈ ભીમાણી, ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર, જનરલ મેનેજર સહિતના લોકો જોડાયા હતા। આ પ્રસંગે પ્રજાજોગ સંદેશ આપતા ટ્રસ્ટી જે ડી પરમારે જણાવ્યું હતું કે 1947થી આજ દિન સુધી સોમનાથ ખાતે જે પ્રગતિ થઈ છે તેઓ તેમના પ્રસંગ સાક્ષી છે। દેશની પણ આ રીતે પ્રગતિ થઈ રહી છે। લોકોને દેશભક્તિ માટે જાગૃત થવા આહ્વાન પણ કરવામાં આવ્યું હતું। દેશની આન બાન શાનની જાળવણી નૈતિક ફરજ સમજી આપણે કરવી તે અંગે સંદેશ આપ્યો હતો। આ સાથે આપણા જીવનમાં પ્રજાસત્તાક શબ્દ કેટલો મહત્વનો છે તેની વિસ્તૃત સમજ આપી હતી। સોમનાથ મહાદેવને સાંજના વિશેષ ત્રિરંગો પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો। ભરતસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।